નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ વડોદરા શહેરની. આજ ડીસીપી શ્રી જોન ચાર શ્રી એલ એ ઝાલા સાહેબની સૂચનાથી સિટી પોસ્ટ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સિટી પોસ્ટ ખાતે ફરજ બજાવતા સી ટીમના મહિલા કર્મચારીઓ સહિત તમામ મહિલા અધિકારી કર્મચારીઓનો એક સન્માનનો કાર્યક્રમ મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન શ્રી પરાક્રમસિંહ આર રાઠોડ સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલો, જેમાં તમામને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ અને તેઓને પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા અને વફાદારી નિભાવે તે માટે પ્રેરણા આપવામાં આવી. આ તબક્કે મહિલા અધિકારી કર્મચારીઓએ પણ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપેલું. અમારી ઓસ્કાર ન્યૂઝ ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. રિપોર્ટર વિશાલ બારોટ, વડોદરા. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આપ સૌની વચ્ચે ઉપસ્થિત એવા જી ડિવિઝન મદદનીશ પોલીસ કમિશનર શ્રી પરાક્રમસિંહ રાઠોડ સાહેબ તેમજ સિટી પોલીસ સ્ટેશનના ઉપસ્થિત તમામ અધિકારી કર્મચારીઓ તેમજ આજે આપણે જેના સન્માન માટે કાર્યક્રમ રાખવામાં આવેલો છે એવા તમામ મહિલા અધિકારી કર્મચારીઓને આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણે જાણીએ છીએ સાહેબશ્રીને ઉપસ્થિતિમાં આપણે જાણીએ છીએ કે પોલીસ ડિપાર્ટમેન્ટની જે નોકરી છે એ ખૂબ જ પડકારજનક છે. આપણી નોકરીના ટાઈમના કોઈ કલાક નિશ્ચિત નથી હોતા, સતત કામગીરી કરવાની છે. આપણે સવારે આવી ગયા નોકરી પર, પછી ક્યારે ઘરે જઈશું એ કંઈ જ નક્કી હોતું નથી. આપણે કોઈ રજા પણ હોતી નથી, સતત કામગીરી આપણે કરતા રહેવાનું હોય છે. એટલે 100% અન્ય નોકરી કરતાં આ આપણી ફરજ એ ખૂબ જ કઠિનાઈવાળી છે. અને જ્યારે મહિલા તરીકે તમે આ સેવામાં જોડાઓ છો ત્યારે તો ખૂબ જ કઠિન થઈ જતું હોય છે. કેમ કે પુરુષ અધિકારી અથવા કર્મચારી કે જ્યારે ઘરે કામ કરી અથવા પોતાની ફરજ બજાવી અને ઘરે જતો હોય છે ત્યારે એનું ધ્યાન રાખવા માટે તો એની એમના માતા હોય, એમના પત્ની હોય, એમના બહેન એમનું ધ્યાન રાખતા હોય છે. જ્યારે એક મહિલા તો પોતે પોતાની ફરજ બજાવ્યા પછી ઘરે જાય ત્યારે એના પિતાનું, એના પુત્રનું, એના ભાઈનું, એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. એટલે ખરેખર આવી પોલીસ તરીકેની ફરજ દરમિયાન અને સાથે સાથે તમારા ઘરની પણ જવાબદારી હોય છે, અને છતાં પણ તમે લોકો આટલી તમારી જે નોકરી છે એ ખૂબ જ નિષ્ઠાપૂર્વક વફાદારીથી બજાવો છો એ બદલ ખરેખર આ પોલીસ ડિપાર્ટમેન્ટ, આ સમાજ, આ દેશ એ હંમેશા આપનું ઋણી રહેશે. અને હું તમને સતત વંદન કરું છું અને સાથે સાથે અભિનંદન પણ પાઠવું છું. માન્ય કમિશનર સાહેબ શ્રી આવ્યા પછી પછી એક સી ટીમની રચના કરી છે. એટલે સી ટીમ મહિલાઓ તેમજ બાળકો એની સલામતી માટે, એમની દેખરેખ રાખવા માટે કે એમની સાથે કોઈ બનાવ ના બને. એટલે તમે વિચાર કરો કે સમાજમાં રહેલી મહિલાઓની સલામતી માટે મહિલા અધિકારી કર્મચારીઓ કામ કરે છે, એટલે આનાથી ગર્વની બીજી વાત શું હોઈ શકે છે. એટલે એ બદલ પણ આજ આપણે જાણીએ છીએ કે સી ટીમ સમગ્ર વડોદરા શહેરમાં જે સી ટીમની રચના કરી છે એ સી ટીમ સતત પેટ્રોલિંગ કરે છે અને અલગ અલગ જગ્યાએ જઈ અને મહિલાઓને જાગૃત કરે છે. એમની સલામતી માટે, એમની સુરક્ષા માટે સતત તહેનાત રહી અને ફરજ બજાવે છે એ બદલ હું આપને ધન્યવાદ આપું છું. સાથે સાથે તમામ જગ્યાઓ આપ જાઓ છો કે સ્કૂલ છે, કોલેજો છે, મોલ હોય છે અથવા તો ભીડભાડવાળી જગ્યાએ જઈ રોજે રોજ અમે જે આપણા સી ટીમના એવા ફોટા અને વિડીયો પણ જોઈએ છે એ ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત અન્ય મહિલા કર્મચારીઓ, અન્ય અધિકારીઓ પણ એટલી જ કાર્યદક્ષતાથી કામગીરી કરી રહ્યા છે. એટલે આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ખરેખર તમામ મહિલાઓ કે તમામ ફિલ્ડમાં જે મહિલાઓ આજ દેશનું, સમાજનું ગૌરવ વધારેલું છે તેમને પણ હું અભિનંદન પાઠવું છું. અને આજ તમામ અધિકારી કર્મચારી, એમના પત્ની કે જે ખૂબ જ પોતાની ખુશીઓનું બલિદાન આપે છે, પોતાની ઈચ્છાઓનું બલિદાન આપે છે
અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખરેખર તો કે એમના સાથ અને સહકાર વગર આ શક્ય નથી એટલે આ તબક્કે હું તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓની જે પત્નીઓ છે એમને પણ વંદન કરી અને અભિનંદન પાઠવું છું કે એમના થકી જ આપણે નિષ્ઠાપૂર્વક આ સેવા બજાવી શકીએ છીએ એટલે પ્રત્યે હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ફરી એકવાર તમામ આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ